નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 12.1 ની અંદર ભાગ નંબર 5 તરફ જઈએ. જો પ્રશ્ન પહેલો ચોથો છે, આપણે ત્રણ પ્રશ્ન જોઈ લીધા કે કિંમત શોધો એમ કીધું છે, બરાબર. તો આપણે અહીં આધારનો એવું કંઈ લાગે વળગતું નથી, બરાબર. એટલે આપણે આને ડાયરેક્ટ કિંમત શોધીએ કે 8 ની ઋણ 1 ઘાત છે, એટલે કે 8 ની 1 ઘાત આપણે છેદમાં લખીશું અને 5 ની 3 ઘાત કેમ ને એમ છે, એટલે કે એને એમ લેવા દઈશું અને અહીંયા આવશે નહીં, કારણ કે ઋણ 2 ની 2 ઘાત માઇનસ 4 ઘાત છે, એટલે કે 2 ની 4 ઘાત લખીશું, બરાબર. હવે 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત, અને આને શું લખાય કે 2 ની 3 ઘાત લખાય, બરાબર. હવે આનો ઘાતની બાદબાકી કરીએ કે 2 ની 4 ઘાત માઇનસ 3, કેમ કે આધાર સમાન છે, ભાગાકારનો નિયમ છે, બરાબર. અને 5 ની 3 અહીં 2 ની 1 ઘાત વધશે અને અહીંયા 5 ની 3 ઘાત, એટલે કે 2 ગુણ્યા 25 125 125, અને 125 નું 250 જે આપણો જવાબ છે, બરાબર. તો હવે આપણે અહીંયા દાખલો ગણીશું કે 5 ની એક ઋણ 1 ઘાત એટલે કે 5 ની 1 ઘાત એટલે કે 1/5 થાય, અહીંયા 1 દૂતીયાંશ અને ગુણ્યા 1/6 અંશનો ગુણાકાર અંશમાં, છેદનો ગુણાકાર છેદમાં, ગુણ્યા 1/6. તો અહીંયા પણ એમ થશે કે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, એટલે કે 1/60, જે આપણો જવાબ છે. હવે અહીંયા જુઓ કે આની પહેલા પણ આપણે આવો દાખલો આવ્યો, બરાબર. તો આપણે અહીંયા ભાગાકાર છે, શું છે, ભાગાકાર છે. તો આપણે એને શું કરશું કે એમ 5 ની એમ ઘાત છેદમાં 5 ની ઋણ 3 ઘાત કરશું. હવે તમારે ધન લખવું છે, બરાબર, 5 ની 5 ઘાત. હવે મારે આને ધન લખવું છે તો અંશમાં લઈ જવા પડશે અને ગુણાકારમાં થશે કે 5 ની ગુણાકારમાં 5 ની 3 ઘાત બરાબર 5 ની 5 ઘાત. હવે જો કે એમ વત્તા કેટલા થશે, 3, અને 5 ની કેટલી થશે, 5 ઘાત. હવે મારે 3 માં કેટલા નાખવા પડે તો એની ઘાત સમાન થાય, કેટલા નાખવા પડે, 2 નાખવા પડે, બરાબર. તો એમની કિંમત શું આવશે, એમ બરાબર 2 આવશે. હવે અહીંયા કે ઘાત આપી દઈએ પેલા આપણે કે 1/1 ઘાત, 3/1 ઘાત માઇનસ 1/1 ઘાત અને 4/1 ઘાત, બરાબર. હવે અહીંયા ઘાત હું છે, એટલે કે અંશમાં 3/1 ઘાત છે માઇનસ 4/1 ઘાત છે, તો કે 3 - 4 એટલે કેટલા આવશે, 1, બરાબર. હવે અહીંયા એ જો ઘાત આપી દેવાની, આપણે પેલા અહીંયા 5 હતી, અહીંયા 5 હતી, એવો દાખલો ઉદાહરણની અંદર ગણી લીધો છે, બરાબર. તો 5/7 ઘાત અને 8/7 ઘાત ગુણ્યા 8/4 ઘાત અને 5/4 ઘાત. હવે આપણે અંશ ઉલટે ઉલટે લખીએ એટલે ધન ઘાત થઈ જાય, એટલે કે 8/7 ઘાત અને 5/7 ઘાત ગુણ્યા 5/4 ઘાત અને 8/4 ઘાત. આધાર સમાન હોય અને ભાગાકાર અને ગુણાકારમાં હોય તો આપણે શું કરીએ, ઘાતની બાદબાકી. ઓકે, 8/7 ઘાત માઇનસ 4 ઇન્ટુ 5/4 ઘાત માઇનસ 7, બરાબર. તો 8 કેટલી આવી, 3 ઘાત આવે ને, બરાબર. પછી ગુણ્યા 5 કેટલી આવી, માઇનસ 3, બરાબર. તો જો અહીંયા માઇનસ 3 ઘાત આવી, બરાબર.
જે આપણો જવાબ છે એટલે કે 8મી 3 ઘાત 8મી 3 ઘાત એટલે 525 અને 5મી 3 ઘાત એટલે 125 આ યાદ રાખવાનું થશે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો